નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા વિધાનસભાના વિશેષ સત્ર માં ભાષણ આપતા આક્ષેપ મૂક્યો કે ભારતમાં જે કોઈ સારું કામ કરે તેના ત્યાં સીબીઆઈ ની રેડ પાડવાની પરંપરા પંચોતેર વર્ષથી ચાલી રહી છે હું છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે કહું છું સિરિયલ કિલર ની જેમ ચૂંટાયેલી સરકાર હટાવવામાં જેટલી મહેનત કરો છો એના કરતા ઓછી મહેનતમાં સારી સ્કૂલો અને હોસ્પિટલ બની શકે છે તેમણે એ પણ કહ્યું કે પહેલા ટેન્ટ અને છાપરાવાળી શાળાઓ હતી અમે સાતસો નવી સ્કૂલ બિલ્ડિંગ બનાવી અમે ઓગણીસ હજાર નવા શિક્ષક ભરતી કર્યા જવાબમાં મોદીજીએ બનાવટી એફઆઈઆર દાખલ કરાવી દીધી જો અરવિંદ કેજરીવાલ આજે પ્રધાનમંત્રી હોત અને હું કોઈ બીજી પાર્ટીનો શિક્ષણ મંત્રી હોત તો તેઓ આવું ન કરત તેઓ મને ગળે લગાડત કોઈ સારું કામ કરે તો તેને અટકાવી દો તેની સરકાર પાડી દો તે દર્શાવે છે કે તેમના વિચાર કેટલા સંકુચિત છે આટલો અસલામત માણસ આ ક્યારેય જોયો નથી તેમણે પોતાના સંબોધનમાં ભારતીય બાળકોને મળી રહેલા અંગે પણ ઉલ્લેખ કર્યો કહ્યું કે આજે ભારતમાં સરેરાશ બાળકને છ વર્ષનું ભણતર મળે છે ત્યારે પાકિસ્તાનના બાળકને સરેરાશ માત્ર પાંચ વર્ષનું ભણતર મળે છે અને એટલે આપણે ખુશ છીએ ત્યારે બ્રિટન અને અમેરિકામાં એક છોકરાને સરેરાશ તેર વર્ષનું શિક્ષણ મળે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી